નમસ્કાર મારા વાલો ગુજરાતીઓ, કેમ છો તમે બધા? આજના વિડીયોમાં આપણો ફોકસ છે 1 આરની કેન્ડલ ઉપર. 1 આરની કેન્ડલ પ્રાઇસ એક્શન અને ટેકનિકલ એનાલિસિસમાં આપણે યુઝ કરીએ તો આપણું જે એનાલિસિસ આપણે કરીએ ને એકદમ પાવરફુલ બની જાય, અને બીજું આપણી પ્રોફિટની જે પ્રોબેબિલિટી છે ને એ બી વધી જાય. હવે આ વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે ઘણા લોકોને રિક્વેસ્ટ આવી છે કે સર એક સિમ્પલ વિડીયો બનાવો અને એમાં 1 આરની કેન્ડલ વિશે અમને સમજાવો, કારણ કે આ હું કેન્ડલ બવ યુઝ કરું છું. તો મેં થોડે છે આ વિડીયોને એક એજન્ડા બનાવી લીધો છે કે આપણે આ વિડીયોમાં શીખવાના છે શું. સૌથી પહેલાં તો કે 1 આરની કેન્ડલ શું કામ આપણે સ્ટડી કરવી જોઈએ, બેઝિક આન્સર. પછી શું એ 1 આરની કેન્ડલને આપણે ટ્રેડિંગ માટે યુઝ કરી શકીએ. અચ્છા, આપણે સ્ટોકનો એક શોર્ટ ટર્મ ટ્રેન્ડ યુઝ આપણે ચકાસવો હોય તો આપણે શું 1 આરની કેન્ડલનો ઉપયોગ કરી શકીએ. બીજું, પ્રાઇસ રિજેક્શન આપણે 1 આરની કેન્ડલથી આપણે જોઈ શકીએ. માઉસ ટ્રેપની સિચ્યુએશન કઈ રીતે આપણે 1 આરની કેન્ડલમાંથી જોઈ શકીએ, અને અમુક મેજર જે ઝોન્સ ક્રિએટ થતા હોય, પેટર્ન ક્રિએટ થતી હોય, એને આપણે કઈ રીતે ચકાસી શકીએ. આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ એકદમ સિમ્પલ અને સરળ બેઝિક ભાષામાં આપણે સ્ટડી કરવાની ટ્રાય કરશું. તો આ વિડીયોમાં એકદમ પેશન્સ રાખજો, તમને બહુ મજા આવશે અને ઘણું બધું શીખવા બી મળશે. બરાબર છે? સૌથી પહેલાં બેઝિક ક્વેશ્ચન જે લોકો મને કરે છે કે 1 આરની કેન્ડલ આપણે શું કરવા યુઝ કરવી જોઈએ, એનો આન્સર હું આપી દઉં. માર્કેટ આપણું ઓપન થાય છે 9:15. 9:15 થી જે 10:15 નો ટાઈમ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ? જો જ્યારે માર્કેટ ઓપન થાય ને એ પહેલાં એસજીએક નિફ્ટી આપણું ઓપન થઈ ગયું હોય છે, તો એના સેન્ટિમેન્ટ છે ને માર્કેટ પચાવે. પછી પાછલા દિવસ ગ્લોબલ જે માર્કેટ હોય ને એના અમુક સેન્ટિમેન્ટ્સ પચાવે. પછી ઓવરનાઇટ અમુક ન્યૂઝ આવ્યો હોય અમુક સ્ટોકમાં ને એમાં, તો એના ન્યૂઝ પચાવે. એટલે જે 9:15 થી 10:15 નો જે ટાઈમ છે ને એ કેવો છે? થોડુંક વોલેટાઇલ ટાઈમ છે. એટલે હું શું કરું કે જ્યારે મારે એક જજમેન્ટ લેવું હોય, મારે એક ડિસિઝન લેવું હોય, મારે અમુક વસ્તુ સમજવી હોય, તો રાધર ધેન 15 મિનિટ 30 મિનિટ કે 5 મિનિટ કરતાં હું 1 આર ઉપરનું કેન્ડલનું બ્રેકઆઉટમાં વધારે ધ્યાન દઉં, ચાહે એ વસ્તુ નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, સ્ટોક હોય. કારણ કે મને એવું લાગે છે ઘણો બધો જે નોઇઝ છે, ફ્લક્ચ્યુએશન છે, આમાં ગાયબ થઈ જાય. તો સૌથી પહેલું રીઝન તો આ. બીજું રીઝન, જે 9:15 થી 10:15 નો ટાઈમ છે એમાં જે મેજર બાઇંગ અને સેલિંગ થયું એ આખા દિવસ માટે ઘણીવાર એક બેઝનું કામ કરે, અને ઘણીવાર તો આવનારા દિવસો માટે બી બેઝનું કામ કરે. એમાં જે બોલી લગાવવામાં આવેલી હોય છે. એટલે બીજું રીઝન એ બી છે કે એક તમે એક સ્ટ્રોંગ ડિસિઝન મેકિંગ પોઈન્ટ બી આપે કે માર્કેટમાં એકચ્યુઅલી શું થઈ રહ્યું છે. એટલે મેં તમને બે મોટા એક રીઝન આપી દીધા કે જે 1 આરની કેન્ડલ એટલા માટે મને બહુ ગમે છે. બરાબર છે? હવે આપણે જઈએ કે ભાઈ બીજા ક્વેશ્ચનમાં, કે સર ઘણા ક્વેશ્ચન આવતા હોય કે ઇન્ટ્રાડેમાં 15 મિનિટની કેન્ડલ યુઝ કરવી, 30 મિનિટની, કે સર 1 આરની કરવી. એક એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલથી આપણે સમજીએ કે શું લિમિટેશન છે, શું કરવાનું. જેમ કે અહીંયા હું ડીમાર્ટનો એક સ્ટોક ઓપન કરું છું. બરાબર? હવે માની લ્યો કે ડીમાર્ટનું સ્ટોકનું મેં બેક ટેસ્ટિંગ કર્યું, મને એમાંથી એક રિઝલ્ટ મળ્યું કે 15 મિનિટની સેકન્ડ કેન્ડલ છે ને, સેકન્ડ કેન્ડલ એ બહુ સરસ રિઝલ્ટ આપે છે ડીમાર્ટમાં. તો હું શું કરીશ, ઇન્ટ્રાડેમાં તો 15 મિનિટ જ ફોલો કરીશ. પણ આમ છતાંય હું દરરોજ હું 1 આરની કેન્ડલનું બી ડીમાર્ટમાં એનાલિસિસ કરી લઈશ. શું કરવા? જો મારી સ્ટ્રેટેજી તો 15 મિનિટ ઉપર બની ગઈ છે બધું રિસ્ક મેનેજમેન્ટ સાથે, પણ જ્યારે જ્યારે છે ને મેજર મેજર બ્રેકઆઉટ આવે, મેજર મેજર રેઝિસ્ટન્સ સપોર્ટ ઝોન આવે, કોઈ મેજર મેજર એક ટ્રેન્ડ ચાલતો હોય, ટ્રેન્ડ ચેનલ ચાલતી હોય, એને જ્યારે બ્રેક કરે ને, તો ત્યારે 1 આરની કેન્ડલમાં એનાલિસિસ કરવું બહુ ઇઝી થઈ જાય છે. તો ઘણી વખત હું એના બેઝ ઉપર બી ટ્રેડ કરી લઈશ. એટલે 1 આરની કેન્ડલના મેજર બે યુઝ છે. એક તો તમે એક સરસ મજાનું એને એનાલિસિસ કરવામાં, સ્ટોકનો ટ્રેન્ડ તપાસવામાં, જજમેન્ટ કોલ લેવામાં યુઝ કરો, અને ઘણી વખત એમાં જે મેજર મેજર પેટર્ન્સ, બ્રેકઆઉટ્સ, પ્રાઇસ એક્શનનું બ્રેકઆઉટ મળે ને એમાં બી આપણે યુઝ કરી લો. એટલે હું એવું કહેવા માગું છું કે હોઈ શકે કે માન લો તમે ડીમાર્ટનો સ્ટોક એનાલિસ કરો છો તો તમને 15 મિનિટનો ટાઈમ ફ્રેમની એક સરસ સ્ટ્રેટેજી બની ગઈ. એ જ રીતે માન લો કે તમે રિલાયન્સનો સ્ટોક બેક ટેસ્ટ કરવા ગયા તો હોઈ શકે કે એમાં 30 મિનિટની ટાઈમ મળી ગઈ. તો ઇન્ટ્રાડેમાં કેવું છે, કોઈ એવું ફોર્મ્યુલા નથી કે આ ટાઈમ ફ્રેમ સાચે, ડિપેન્ડ્સ. મોટાભાગે 15 મિનિટ અને 30 મિનિટનો ટાઈમ યુઝ થાય છે, પણ બેકએન્ડમાં સારી સારી વસ્તુઓ જાણવા માટે, સમજવા માટે આપણે દરેક સ્ટોકમાં 1 આરનો ટાઈમ ફ્રેમ અપ્લાય કરવો જોઈએ. બહુ બ્યુટિફુલ બ્યુટિફુલ વસ્તુ આવીને આપણી સામે નીકળે. બરાબર છે? આ વાત હવે સમજાઈ ગઈ. ઓકે, તો હવે આગળ વધી કે શું 1 કલાકની આ જે કેન્ડલ છે આપણને સ્ટોકનો ટ્રેન્ડ ચેક કરવામાં મદદ કરી શકે. તો જો અહીંયા છે ને મેં લીધો છે ડીમાર્ટનો સ્ટોક. બરાબર? અને અહીંયા 1 કલાકની ટાઈમ ફ્રેમ મેં ચૂઝ કરેલી છે. જો આ રહ્યું, અહીંયા 1 કલાક છે. બરાબર?
હવે હું તમને આ ચાર્ટ તમારી સામે દેખાડું છું, તમે ખાલી તમારા દિલમાં વિચારો કે આ સ્ટોકમાં એવું નથી લાગતું કે અત્યારે જે શોર્ટ ટર્મ લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે તો અપસાઇડનો જ ચાલે છે. તો જે લોકો નવા છે, જે લોકોને સ્ટોકનો ટ્રેન્ડ, તમારે છે ને બહુ બધા ઇન્ડિકેટર યુઝ કરવાની જરૂર નથી, બહુ બધું યુઝ કરવામાં કોમ્પ્લેક્સ ચીજો શીખવાની જરૂર નથી. તમે આમ જોઈ લ્યો, તમને આમ જોઈને ખબર પડી જશે કે શોર્ટ ટર્મ ટ્રેન્ડ શું ચાલે છે ડિમાન્ડનો. એવી જ રીતને માની લ્યો કે આપણે હવે સિલેક્ટ કરીએ ઇન્ડસઇન્ડ બેંક, બરાબર. તો ઇન્ડસઇન્ડ બેંકમાં કેવું દેખાય, ડીમાર્ટથી તો આખું અલગ જ દેખાય છે. જો અહીંયા હમણાં જ આખો એક ડાઉન ટ્રેન્ડ આવ્યો છે ને હવે થોડું કોન્સોલિડેશન થાય છે, પણ આમ છતાંય હું આને એવું કહી શકું કે આ અપ ટ્રેન્ડમાં છે હજી નથી કહી શકતો. મને ડીમાર્ટ જેવી તો પેટર્ન નથી જોવા મળી. એટલે જો તમારી સામે ચાર્ટ આવે ને અને તમે 1 આવરનો ટાઈમ ફ્રેમ સિલેક્ટ કર્યો હોય ને તો તમને બહુ સરળ શોર્ટ ટર્મમાં શું ચાલે છે ને ખબર પડી જાય. પણ આ જ વસ્તુ પછી હું જો 15 મિનિટમાં સ્વિચ કરું તો તમને એટલું ક્લિયરિટીથી નહીં ખબર પડે. જો કન્ફ્યુઝિંગ કે અરે યાર શું થાય છે, તમને બહુ બધું મિક્સ જોવા મળશે. એટલા માટે 1 આવરનો ચાર્ટ છે ને એ ફિલ્ટર એન્જિનને રિફાઇન કરી નાખે છે એવું આપણને જોવા મળે. હજી એક બીજો સ્ટોક લઈ લે તો થોડું વધારે ખબર પડે, જેમ કે રિલાયન્સ. તો રિલાયન્સમાં શું ચાલે, તો રિલાયન્સમાં જોવા જઈએ તો અપટ્રેન્ડ જ ચાલે છે. એક ચેનલ આ બની હતી એને તોડીને પાછું અપટ્રેન્ડ જ થઈ ગયું. શું આમાં ઇન્ડસઇન્ડ બેંક જેવી વીકનેસ દેખાય છે નીચે? ના, એવું તો નથી દેખાતું. સમજાઈ ગયું? તો આ રીતે તમે સ્ટોકની પ્રેક્ટિસ કરી શકો. અને ટ્રેન્ડ જાણો શું કામ જરૂરી છે? માની લો તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય, શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતા હોય, પોઝિશનલ ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય, તો તમને એમ થોડી ખબર પડે કે પ્રોબેબિલિટી કઈ તરફ વધારે છે. જે આપણે આમ કહીએ ને કે ત્રાજુ કઈ તરફ વધારે આમ ઝૂકેલું છે એ આપણને ખબર પડે. બસ એટલું, જજમેન્ટ કોલ લેવા માટે. આપણે અહીંયા કોઈ બહુ 100% ફોર્મ્યુલા કે સક્સેસની વાત નથી કરતા. જજમેન્ટ કોલ, આ બધું જજમેન્ટ કોલ છે કે સ્ટોક માર્કેટમાં બાયસ ક્યાં રહેલું છે, બરાબર. આટલું હવે તમને સમજાઈ ગયું, તો આનાથી થોડુંક આપણે આગળ વધવાની ટ્રાય કરીએ. પ્રાઇઝ રિજેક્શન. જો પ્રાઇઝ રિજેક્શન બહુ સરસ ટોપિક છે. પ્રાઇઝ રિજેક્શન એટલે શું, પહેલાં તો આપણે એ સમજી લઈએ. ઘણી વખત માની લો કે નિફ્ટી બેંક નિફ્ટી છે કે કોઈ સ્ટોક છે એ ઉપર જવાની ટ્રાય કરે આવી રીતના, બરાબર. પણ જ્યારે જ્યારે ઉપર જવાની ટ્રાય કરે ને ત્યારે એને પાછો આમ ધકેલવામાં આવે, બરાબર. એ જ્યારે પાછો ધકેલવામાં આવે ને કોઈક લેવલથી, તો ત્યારે એવું કહે કે સપ્લાય અહીંયા એને હેરાન કરે છે, લોકો એને ઉપર જવા દેતા નથી, બાઇંગ પ્રેશર એટલું બધું નથી, એટલે એને પ્રાઇઝ રિજેક્શન કહેવાય. પ્રાઇઝ રિજેક્શનથી આપણને શું ખબર પડે, ટ્રેન્ડ ખબર પડે. ટ્રેન્ડ કરતાંય શું ખબર પડે, આપણે જ્યારે શોર્ટ કરવું હોય તો એ ખબર પડે, પુટ બાય કરવું હોય એગ્રેસિવલી તો ખબર પડે. બધી વસ્તુ માટે પ્રાઇઝ રિજેક્શન બહુ જરૂરી છે. હવે પ્રાઇઝ રિજેક્શન સૌથી વધારે ઇફેક્ટિવલી ખબર કેવી રીતના પડે, તો કે 1 આવરની ચાર્ટ ફોલો કરો ને તો મજા આવી જાય તમને. તો એ કઈ રીતે કરાય? જો હવે બેંક નિફ્ટીનું સરસ એક્ઝામ્પલ દઈ દો. જે લોકો મારી નિફ્ટી અને બેંક નિફ્ટીની સિરીઝ ફોલો કરે છે ને એ લોકોને આ વસ્તુ ખબર હશે. એ લોકો નવા છે, એ લોકોનું યાદ દેવડાવી દઉં. જો બેંક નિફ્ટી હમણાં હાઈ માર્યો હતો ને પછી એને પ્રાઇઝ રિજેક્શન ફોલો કર્યું. સમજી લઈએ કે પ્રાઇઝ રિજેક્શન શું છે. સરસ એક્ઝામ્પલ છે. જો અહીંયા એને છે ને હાઈ માર્યો હતો 36,317, પછી જો પાછો હાઈ મારવાની કોશિશ કર્યો 36,261 અને પાછો એને હાઈ મારવાની કોશિશ કરી 36,248. એટલે 1, 2 અને 3 બિચારાએ ટ્રાય કર્યું કે આપણે સરસ મજાનું ઉપર જાય, પણ ન જવા દીધું એને. તો મને શું ખબર પડે કે ત્યાં એક દિવાલ છે, ત્યાં એટલું બાઇંગ પાવર વીકનેસમાં આવી જાય છે, સેલર્સ વધારે ઊભા છે, તો ત્યાંથી પછી કેવું વીકનેસ આવી ગઈ. તો આમાં આપણે જો આપણે પ્રિડિક્ટ કરવાની ટ્રાય નથી કરતા, આપણે સ્પેક્યુલેશન નહીં, પણ જો હું આ પેટર્ન જો કેવી સરસ આ પેટર્ન છે આમ, જો ટ્રાય કરે છે નથી જઈ શકતું, પછી એકદમ નીચે, તો એક ઇન્ટરિમ વીકનેસ આવી ગઈ કે ન આવી ગઈ. અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું ને કે 36,250 થી 350 ની અંદર એક મેજર રેઝિસ્ટન્સ છે. આટલું સમજાય કે ન સમજાય તમને? તો માની લો કે આવનારા સમયમાં આ લેવલ એક ઉપરની તરફ ક્રોસ કરવાની ટ્રાય કરે અને સક્સેસફુલ થઈ ગયું, તો ત્યાં એક સરસ મોટી મૂવમેન્ટ ન આવી શકે. તો ત્યાં હું સ્વિંગ ટ્રેડિંગ, પોઝિશનલ ટ્રેડિંગ, ઇન્ટ્રાડે મૂવમેન્ટ, ઓપ્શનમાં હું જઈને સરસ પૈસા ન બનાવી શકું. તો આમાં ક્યાં આપણે સ્પેક્યુલેશન કરીએ છીએ, આમાં ક્યાં આપણે પ્રિડિક્ટ કરીએ છીએ? આપણે તો સિમ્પલી ચાર્ટને ફોલો કરીએ છીએ. તો આની કહેવાય પ્રાઇઝ રિજેક્શન. પ્રાઇઝ રિજેક્શન ચેક કરવા માટે 1 આવરની કેન્ડલ સિવાય એકેય વસ્તુ એટલી ઇફેક્ટિવ નથી કે જેમાં આપણને બહુ મજા આવી જાય. પછી જો આ જે સપોર્ટ એને તોડ્યા ને જે બનાવેલા હતા ને, તરત સીધું ગેપ ડાઉન ને આ બધું આવવાનું ચાલુ થઈ ગયું. તો લોકો સોશિયલ મીડિયામાં, વોટ્સઅપમાં એકબીજાને પૂછતા હોય કે બેંક નિફ્ટી ક્યાં જશે છો, અને આમાં મેં એક ઇન્ડિકેટર યુઝ કર્યા, કંઈ ન કર્યું. ચાર્ટની પેટર્ન સ્ટડી કરી,
એનાથી મને બધી ખબર પડી ગઈ. તો આ જે ખૂબી છે 1 આરની, બરોબર. હવે એક બીજો એક્ઝામ્પલ લઈ, જે લોકો સિરીઝ ફોલો કરે છે ને એને ખબર હશે, નિફ્ટીનું. નિફ્ટીમાં શું થયું, નિફ્ટીએ હાઈ માર્યો અહીંયા 16,701નો. હું અહીંયા ફિગર લખું છું એટલે તમને ખબર પડે હું શું કહેવા માંગુ છું. પછી અહીંયા એને હાઈ માર્યો 16,712નો. જો અહીંયા તો હવે અત્યારે માર્કેટ લાઈવ છે, પાછું જાય છે, પણ હજી 16,700 ની આસપાસ નથી જઈ શક્યું. તો અહીંયા આપણે હું વેઇટ કરું છું કે શું ત્રીજું એને પ્રાઇસ રિજેક્શન મળશે. સમજાય છે, આ એક થઈ ગયું, આ બીજું થઈ ગયું, શું ત્રીજું પ્રાઇસ રિજેક્શન મળશે તો ખબર પડે કે શું થાય છે, ને કાં તો વટાવી જશે તો ખબર પડે કે શું થાય છે. એટલે મેં તમને બેંક નિફ્ટીમાં પ્રાઇસ રિજેક્શન સમજાવ્યું, નિફ્ટીમાં પ્રાઇસ રિજેક્શન સમજાવ્યું, અને માની લો કે હું આને ઓબ્ઝર્વ કરતો હોય કે આ રીતે માર્કેટ પડ્યું, પાછું ઉપર જવાની કોશિશ કરે છે, પાછું એને ન જવા દીધું, એટલે કેવો આપણને આમ ટ્રેન્ડ ખબર પડવા માંડે કે શું થઈ રહ્યું છે માર્કેટમાં. તો કોઈ સ્પેક્યુલેશન, કોઈ પ્રિડિક્શન કરવાની જરૂર નથી. એટલા માટે જ હું કહું છું કે એવું નથી, તમે માની લો કે નિફ્ટી ફ્યુચર અથવા તો ઓપ્શન ઇન્ટ્રાડે એમાં તમે ટેકનિકલ એનાલિસિસ યુઝ કરતા હોય તો ભલે માન લો કે એમાં તમે 15 મિનિટનું ચાર્ટ યુઝ કરો, પણ મેજર બ્રેકઆઉટ માટે શું તમે 1 આરનો ન યુઝ કરી શકો? જો 1 આરનો યુઝ કરો તો શું સરસ સરસ વસ્તુ ખબર ન પડે, બરાબર છે? એટલે આટલું મારે તમને સમજાવી દેવું હતું, બરાબર. હજી એક વસ્તુ આપણે સમજી લઈએ કે માઉસટ્રેપ શું હોય છે. જો મેં એક સ્ટ્રેટેજી બનાવી હતી માઉસટ્રેપ, એ હું સ્ટોકમાં યુઝ કરું છું અને ઇન્ડેક્સમાં યુઝ કરું છું. જેમ કે અહીંયા જો કરીબન 6-7 કેન્ડલ એક ઝોનમાં જ રહી, એટલે લગભગ 6-7 કલાક નિફ્ટી એક પ્રાઇસ રેન્જમાં જ ટ્રેપ થઈ ગયો હતો. એટલે પછી હું એવું ધારું કે આના પછી એક મુવમેન્ટ આવી શકે છે, અને એ મુવમેન્ટ આવી, આને કહેવાય પ્રાઇસ સ્ટેપ કહી લ્યો કે માઉસ સ્ટેપ કહી લ્યો. આ વસ્તુ તમને સ્ટોકમાંય જોવા મળશે, આ વસ્તુ તમને ઇન્ડેક્સમાં બી જોવા મળશે. અને જ્યારે જ્યારે આ વસ્તુ થાય ત્યારે ત્યારે એનો ફાયદો ઉઠાવો ઇન્ટ્રાડેમાં ગમે ત્યારે. અહીંયા બી જો 3 કે 4 કેન્ડલ એક જ પ્રાઇસ ઝોનમાં, 4-4, 5-5 કલાક નિફ્ટી ક્યાંય મૂવ જ ન થઈ શકે, તો એને હવે તો ક્યાંક તો મૂવ થવું પડે ને. અને એનો જો બાયસ આપણને ખબર હોય કે ઉપરની સાઈડ છે, તો આ જેવું એ પ્રાઇસ ઝોન તૂટે એ ઉપર કેવી સરસ આપણે મુવમેન્ટ એને કેપ્ચર કરી લઈ શકીએ. તો આને કહેવાય માઉસ સ્ટેપ. આ બી ધીરે ધીરે આમાં બી જજમેન્ટ કોલ તમે ટાઈમ જે રીતના સ્પેન્ડ કરશો એ આવી શકે. પછી હજી એક વસ્તુ હું તમને સમજાવી દઉં. જો અહીંયા બી છે કેટલી કેન્ડલ, 1, 2, 3, 4, 5, 6, 7 કેન્ડલ કાંઈ મુવમેન્ટ આપતી જ નથી. 7 કેન્ડલ પછી કાંઈ મુવમેન્ટ આવે તો વિચાર્યો, એટલે 7-7 કલાક નિફ્ટી 6-7 કલાક કંઈ પેટર્ન કંઈ આપતો જ નથી, બોરિંગ ડે. એટલે એના પછી બી આપણે બહુ સરસ રીતે આપણે માઉસ સ્ટેપ જો યુઝ કરી હોય તો આપણને પેટર્ન ખબર પડી જાય. એટલે માઉસ સ્ટેપ એટલે એવું કે જ્યાં પ્રાઇઝનું એકદમ કેપ્ચર થઈ ગયું હોય, બહુ વધારે મુવમેન્ટ હવે આપતું ના હોય, બરાબર. લાસ્ટ વસ્તુ કે મેજર ઝોન્સ. ટેકનિકલ ભાષામાં ઘણી બધી ટ્રેન્ડ ચેનલ્સ કહી લ્યો કે ચેનલ્સ કહી લ્યો, બધું ઘણું બધું લોકો કરતા હોય છે, હું એવા ટેકનિકલ વર્ડ યુઝ નથી કરતો. એક સરસ એક્ઝામ્પલ આપી દઉં. જો નિફ્ટીએ રિસન્ટલી ઘણા દિવસ પહેલાં હાઈ મારેલો હતો ને, એ પછી કોન્સોલિડેશનમાં જતો રહ્યો હતો, ત્યારે કહેણે કે આવી ચેનલ એક ઝોન બનાવી, એક 3-4 દિવસ સુધી ચાલ્યું. પણ જેવું આ ઝોન છે ને એ એણે બ્રેક કર્યું ને, એટલે સરસ એક મૂવ આપી એણે. તો હું એટલું કહેવા માગુ છું કે જો તમે આ બધી ચેનલ્સ કે આ બધા ઝોન આમ ઓબ્ઝર્વ કરતા હોય ને આમ સરસ રીતે, તો જેવું એ બ્રેક થાય ને તો એમાં ઇન્ટ્રાડે ઓપ્શનમાં, ઇન્ટ્રાડે કેશમાં, ફ્યુચરમાં, બધી રીતે મોમેન્ટમ પોઝિશનલ ટ્રેડિંગમાં તો આપણને ફાયદો મળે. તો આ વસ્તુ આપણને 15 મિનિટ 20 મિનિટમાં નહીં દેખાય, આપણને 1 આરમાં દેખાશે. 1 આરમાં જોઈ અને પછી આપણી રીતે આપણે સ્ટ્રેટેજી ફોલો કરીએ ને તો બહુ સરસ આપણને ફાયદો થાય, થાય કે ન થાય. તો આવું ઘણું બધી વાર બનતું હોય છે, આવું ઘણી બધી વસ્તુઓ નિફ્ટી, બેંક નિફ્ટી એવી બધી ચેનલ્સ બનતી હોય છે, એનો આપણે ફાયદો ઉઠાવવો જોઈએ. જેમ કે બેંક નિફ્ટીની આપણે વાત કરી લઈએ, તો નિફ્ટી બેંકમાં જો શું થયું હતું ખબર છે, અહીંયા જો કેવું આમ એક ચેનલ એને બનાવી નાખી કે એ ચેનલમાં હાઈમાં તો રિજેક્શન તો ગયું જ, પણ આ રીતે હવે ચેનલ જેવી તૂટી એ રીતે વધારે વીકનેસ અહીંયા માર્કેટમાં બતાવી. આમ જોવા જઈએ તો આને કોન્સોલિડેશન કહેવાય, પણ હું એમ કહું છું એક ચેનલ પ્રાઇસ એક ચેનલમાં ફસાઈ ગઈ, સપોર્ટ રેઝિસ્ટન્સ, સપોર્ટ રેઝિસ્ટન્સ. તો મને એવી ખબર પડે કે જેવી આ એક ચેનલ તોડશે ને તો મને ક્યાંક તો મુવમેન્ટ મળવાનું જ છે, બરાબર છે. જેવું એ મુવમેન્ટ મળ્યું તો એવું ભેગું હું કોઈ પણ સ્ટ્રેટેજીમાં, મતલબ મારી જેટલી સમજ હોય, જેટલું કેપિટલ હોય, રિસ્ક મેનેજમેન્ટ હોય, એ પ્રમાણે હું ઉપર નીચે ટ્રેડ લઈ શકું. યસ ઓર નો? એટલે આ બધી ખૂબી છે 1 આરની ચાર્ટની, કે તમે તમે માઉસ ટ્રેપ, ચેનલ, ઝોન, ટ્રેન્ડ્સ બધું ફોલો કરી શકો અને આમાં કાંઈ પ્રિડિક્શન કરવાની જરૂર નથી.
એકાદ બે સ્ટોક આપણે લઈ લઈએ કે જેમાં જો આપણને કંઈ પેટર્ન દેખાતી હોય અથવા તો કાંઈ પણ આપણને દેખાતું હોય તો હું તમને થોડુંક સમજાવવા માગું છું. જેમ કે જો માની લીધું હું 1 આવરની કેન્ડલ ખાલી ડીમાર્ટમાં ફોલો કરતો હોય તો ડીમાર્ટે બી શું કરેલું કે આ એક રેન્જ છે અહીંયા આખો એક ચેનલ આવી રીતના અહીંયા માઉસ સ્ટ્રેપ કહી લ્યો ચેનલ કહી લ્યો ઘણી બધી કેન્ડલ જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આ બે કેન્ડલ અત્યારે હું ગણતો નથી કારણ કે હું છે ને આવી રીતના આમ જોઉં છું. મને આમ ચાર્ટ દેખાય ને તો માની લીધું હું ડીમાર્ટનો ચાર્ટ એનાલિસિસ કરતો હોય બરોબર તો મને આમ દેખાઈ જાય કે ઓકે એક પ્રાઇસ ફસાઈ ગઈ છે એટલે આ ચેનલ પછી મને કાંઈક મૂવમેન્ટ મળશે બરોબર. એટલે આ રીતે આપણે આમ શોધી શકીએ ધીરે ધીરે તમને પછી ખબર પડવા માંડે કે કઈ ચેનલને અવોઈડ કરવી કઈ ચેનલને અવોઈડ ન કરવી. અહીંયા બી થોડુંક એવું દેખાય છે જો અહીંયા બી એટલે જ્યાં જ્યાં વધારે વધારે આમ નાની નાની દોજી કેન્ડલ કન્ફ્યુઝિંગ કેન્ડલ થતી હોય ને એને મોટો આમ સરસ આમ ચેનલ બનાવતી હોય ને એના પછી આપણે ધારી જ લેવું કે કાંઈક ને કાંઈક તો મૂવમેન્ટ આવવાનું છે. પણ જો અહીંયા કેવું બતાવી દઉં મને ખબર છે 1, 2, 3, 4, 5, 6, 7 કલાકમાં માઉસ ટ્રેપ થઈ ગયું અહીંયા અને પછી એને મોટી મૂવમેન્ટ આપી દીધી. એટલે માઉસ ટ્રેપ કહી લ્યો કે પછી અમુક જગ્યાએ ચેનલ મળતી હોય ચેનલ શોધી લ્યો તો તમને એટલો ફાયદો થાય કે જ્યારે જ્યારે એ ચેનલ બ્રેક થાય ને તો જે મૂવમેન્ટ આવે ને એ તમે ઇન્ટ્રાડે સ્વિંગ ટ્રેડિંગ પોઝિશન ટ્રેડિંગ ઓપ્શનમાં ગમે ત્યારે જો અહીંયા જો માન લો કે એનાલિસિસ કરતો હોય તો મને આમ કેવી ખબર પડે કે આમ જો કેવી આમ એક ચેનલ તૈયાર થઈ જાય અહીંયા જેવી ચેનલ તૂટે તો એ કેવો આમ સરસ મજાનો ઘણા દિવસનો અપ ટ્રેન્ડ મળી ગયો. તો આ બધું તમે 1 આવરમાંથી યુઝ કરી શકો અને આની કોઈ ફોર્મ્યુલા નથી કે કેટલી નાની કેન્ડલ હોવી જોઈએ. તમને આમ પેટર્ન જોતા જ ખબર પડી જશે કે ચેનલ બને છે પ્રાઇસ એક વસ્તુમાં ફસાઈ ગઈ છે. એ ફસાઈ ગઈ છે જ્યારે એ અમુક ચેનલને તોડશે ત્યારે બહુ સરસ રીતે મૂવમેન્ટ આપશે. આ બધું કેવું છે ખબર છે કે ધીરે ધીરે તમે આ પ્રેક્ટિસ કરો ને આ બધું આર્ટ છે. આમાં કોઈ ફોર્મ્યુલા ન હોય એટલે પેશન્સ રાખો ડિસિપ્લિન રાખો ડિટર્મિનેશન રાખો એક જીતવાની જીત રાખો એટલે ધીરે ધીરે ચાર્ટની બ્યુટી સમજાઈ જાય. મારા આ વિડીયોમાં તમને એટલું જ સમજાવું હતું કે 1 આવરની જે કેન્ડલ છે ને બહુ બ્યુટિફુલ છે. ભલે તમે કોઈ બી કેન્ડલ તમે કોઈ બી ટાઈમ ફ્રેમ કોઈ બી ટ્રેડિંગમાં ફોલો કરતા હોય પણ 1 આવરને એનાલિસિસ માટે જજમેન્ટ કોલ માટે મેજર બ્રેકઆઉટ માટે મેજર વસ્તુ માટે તમે ફોલો કરો ને તો તમારી પ્રોફિટની પ્રોબેબિલિટી બહુ સુધરી જશે. ચાર્ટ રીડ કરતાં તમને ફાઈ જશે પ્રાઇસ એક્શનમાં બી ટ્રેડ કરવાની તમને બહુ મજા આવશે. આઈ હોપ કે તમને આ બધું સમજાણું હશે. આમ છતાંય મને ઈમેલ કે વોટ્સઅપ કરી શકો છો અને નિફ્ટી બેંક નિફ્ટીની જો હું રોજ એક વિડીયો પોસ્ટ કરું છું એ ખાસ જોજો. આપણે એમાં સ્પેક્યુલેશન નથી કરતા શીખવાડી જઈ અને સ્ટોક માર્કેટમાં જો આગળ વધુ હોય તો પૈસા તો બને એની વેબસાઇટ વિઝિટ કરી લો એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરી લો. નવા લોકો માટે 1.5 લાખ રૂપિયાના કોર્સિસ ફ્રી મૂકેલા છે અને 25 સ્ટ્રેટેજી સ્પેસિફિક કોર્સિસ મૂકેલા છે. પણ મારો શીખવાડવાનો તરીકો છે કોચિંગનો કે સ્ટેપ બાય સ્ટેપ માણસ આગળ આવે. એવું નહીં કે અમુક વિડીયો જોઈને 10,000 ને 1 કરોડ બની ગયા ને એવી રીતના નહીં. તમે એઝ એ ટ્રેડર ઇવોલ્વ થયા જોઈ એવો મારો અપ્રોચ છે બરોબર. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો ઇનપુટ આપજો સજેશન આપજો ક્વેરી પૂછજો અને નવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું. ત્યાં સુધી મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.